सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। કોરોનાને લઈ ડીસામાં ચાલી રહેલી અફવાનો આરોગ્ય વિભાગે કર્યું ખંડન, અફવાને ફગાવી નગરજનોને સાવધાન રહેવાની પણ અપાઈ ચેતવણી। દિલ્હી બાદ દિયોદરમાં પણ ખેડૂતોનો સરકાર સામે વિરોધ, દિયોદરમાં સુજલામ સુફલામાં પાણી છોડવાનો વાયદો સરકાર ભૂલતા ખેડૂતોએ કર્યા ધરણા। જીવલેણ એઇડ્સની બીમારીના દર્દીઓમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લો એઇડ્સને લઈ એ ગ્રેડમાં, પરંતુ તેમ છતાંય એચઆઈવી પોઝિટિવ સગર્ભાઓ સ્વસ્થ બાળકોને આપી રહી છે જન્મ। અને ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થતા બીકે ન્યૂઝ ચેનલ પર નિહાળો ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં અત્યારે કોરોના વાયરસને લઈ અલગ અલગ અફવાઓએ જોર પકડ્યું છે, ત્યારે દર્શકોને હંમેશા સાચી માહિતી મળી રહે તે માટે કટિબદ્ધ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આજે આ અફવાનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે। ડીસામાં કોરોનાને લઈ ચાલી રહેલી લોકડાઉન, રેડ ઝોન અને હોટસ્પોટની ચર્ચા પર ડીસાના આરોગ્ય વિભાગે જ ખુલાસો કર્યો છે અને સાથે સાથે લોકોને ચેતવ્યા પણ છે। શું ડીસામાં લોકડાઉન ફરી આવશે? શું ડીસામાં ફરીથી સમયમર્યાદા નક્કી કરવામાં આવશે? શું ડીસાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે? તો આ તમામ સવાલોનો જવાબ છે ના, બિલકુલ ના। આ તમામ અફવાઓ તદ્દન ખોટી છે અને તેનું ખંડન આજે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ડીસાના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કેપી દિલવાડેએ જણાવ્યું છે કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી ટૂંક સમયમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન આપવામાં આવશે નહીં। હા, પરંતુ ડોક્ટર દિલવાડેએ બનાસકાંઠા અને ડીસાની જનતાને ચેતવણી પણ આપી છે કે વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને વધતા જતા સંક્રમણને પગલે જો બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થવા માંડે તો આ અફવા સાચી ઠરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે। ની મોસમ આવવાથી કોરોનાનું સંક્રમણ વધવાનું પામ્યું છે। છેલ્લા ઘણા સમયથી અમારે બીકેની ચેનલ પણ મુહિમ ચલાવી રહી છે અને તેની અસર બી દેખવા આપણને જોવા મળી રહી છે। માસ્ક પહેરીને બધા બહાર નીકળી રહ્યા છે, પણ થોડાક સમયથી ફેસબુક અને ટ્વિટર ઉપર અને એવી અફવા ચાલી રહી છે કે ડીસાને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે, જેના કારણે ગમે ત્યારે લોકડાઉન પડી શકે। તો અહીંયા મારી સાથે છે અત્યારે આસિસ્ટન્ટ બ્લોક હેલ્થ ઓફિસર સરને આપણે પૂછીશું કે સત્ય હકીકત શું છે સર? એકચ્યુઅલી વાત એ જ, કોઈ રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું નથી એવું કોઈ ક્લિયર ઓફિશિયલ મેસેજ છે નહીં આપણી પાસે ઉપરથી, પણ જો કેસીસ વધી રહ્યા છે એના લીધે શાયદ એ અફવા ફેલાવી હોય બધાએ કે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે, આ છે તે છે અને કે લોકડાઉન આવી શકે, પણ એ શક્યતા ખોટી છે। એ વાત ખોટી છે કે રેડ ઝોનમાં છે અને લોકડાઉનની વાત છે તો પછી એ લોકડાઉન આવવાનું નથી હમણાં કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ, જે રીતે આપણે સરકાર ઉપરથી કહી રહી છે એના આધારે। પણ જો આપણે બેદરકારી રાખીશું અને કોરોનાના કેસ વધતા જશે તો પછી એ વાત બી દૂર નથી કે અહીંયા રેડ ઝોન જાહેર ના કરે। હા સર, બીજી એવી વાત છે કે સમજો કે અત્યારે કેસીસ વધી રહ્યા છે તો એનું આગોતરું આયોજન શું હોવું જોઈએ? આપણે ઘરે ઘરે કરી શકીએ કે બહાર શું કરવું જોઈએ આપણે? એટલે એ વાત ઘણી બધી બહુ જગ્યાએ ધ્યાનમાં આવી છે કે લોકો એવું કહેતા છે આ તો કોરોના તો છે, માન્યતા છે, આ છે તે છે। કોરોના માન્યતા નથી, કોરોના એક બહુ જ મોટો રોગ છે જે આખા વિશ્વને એને ભરડામાં લઈ લીધું છે। અને બીજી વાત એવી છે કે ઘણા લોકો, ધારો કે ઘરના વડીલો હોય છે, એ લોકો કહેતા હોય છે કે ના 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 મારે ટેસ્ટ નથી કરાવો, આ છે તે છે, તો એ લોકો જ્યાં સુધી પછી આખા ઘરમાં ઇન્ફેક્શન ફેલાઈ જાય, બધાને લક્ષણ આવી જાય, ત્યારે પછી એ લોકો તૈયાર થતા હોય છે કે હા ચલો હવે ટેસ્ટ કરાવી લઈએ। પણ એના કરતાં જો આપણે પહેલાંથી જ ટેસ્ટ કરાવી દઈશું, કોઈ બી લક્ષણ તમને દેખાય છે તો તમે તાત્કાલિક ટેસ્ટ કરાવી શકો છો અને પછી ઘરના બીજા લોકોને પણ ઇન્ફેક્શન લાગતું અટકી શકે છે।
आज डीसाना असिस्टंट तालुका हेल्थ ऑफिसर डॉक्टर दिलवाड़िया लोकोने आ बाबते कई कई बाबतों पर सावधान रहेवू ते अंगे विगतवार वात करी हती। बीजू जे लोग धारो कि घरे रही ने एवं लोग विचारता हुए कि चलो मने तो आटला थोड़ा लक्षण आया से तो पछी हूँ के अहींया ज कोई मेडिकल स्टोर पास थी दवा लई अने घरे ज दवा करी नाखीश अने पछी ज्यारे सुधी परिस्थिति वर्ष थई जशे त्या सुधी पछी एवा वारा आवशे के पछी के स्केन्डल करो अघरो थई जतो हशे तो एना करता सारू रहेशे के ज्यारे भी कोई लक्षण देखाय छे तो तरत ज कोई भी नजदीकना दवाखाने जई अने त्या डॉक्टर ने बताई जवुं जोईए। डीसानी अंदर धारो कि आपने भणसाली हॉस्पिटल है, जनता हॉस्पिटल है, पछी अर्बन वन हेल्थ सेंटर है त्या अने अर्बन हेल्थ सेंटर टू ए बने जगह के कोरोना के सैम्पल लेवामां आवे छे अने त्या रिपोर्ट थई जशे अने जेने भी आरटीपीसीआर टेस्ट करावो हो ए भणसाली हॉस्पिटल खाते अपने अहींया ते आरटीपीसीआर माटे सैम्पल मोकली आपीए छीए। सर ठंडीना મોસમમાં આમ તો થોડુંક કોક લક્ષણો એવા હોતા જ હોય છે, રૂટીન તાવ કે બધું હોય તો એવું કંઈક હોય તો એના માટે એ લોકો શું કરવું જોઈએ? એના માટે લોકો પહેલાં તો આપણે જે ઉકાળાનો આ છે તે જે બધા વસ્તુ કહીએ છીએ એ વસ્તુ સાચી છે, એને બી આપણે નાશ લેવો જોઈએ ઘરે આ છે તે, પણ એના પછી બી લાગે છે કે સિમ્પટમ્સ નથી મટી રહ્યા, લક્ષણ નથી મટી રહ્યા તો પછી આપણે ડૉક્ટરને બતાવવું સારું રહેશે, એ વસ્તુમાં કોઈ ફિઝિશિયન છે એમની એમનો સલાહ લેવી સારી રહેશે। સાહેબને કહેવા મુજબ કે નાની મોટી ઠંડીની બીમારીઓ હોય તો એમાં કંઈ વહેમમાં ન રહેવું જોઈએ અને અહીંયા પણ કેન્દ્રો આપેલા છે ત્યાં જઈને આપણે ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને ખોટા વહેમમાં ન રહેવું જોઈએ અને અફવાઓથી દૂર રહો, ઘરે રહો, સુરક્ષિત રહો, રોજ માસ્ક પહેરો અને તો જ બહાર નીકળો, તો જ આપણી સુરક્ષા છે, કોરોના સામે આપણે લડી શકીશું। બીકેન્યુઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ। બાબરમાં નવા વર્ષથી ચોર ટોળકી સક્રિય બની છે, પોલીસને ખુલ્લો પડકાર આપી રહી છે। બાબર પોલીસના ચોર પકડવામાં હાર્ડ ટૂંકા પડ્યા હોય અને જાણે ચોર પકડવામાં નિસહાય બની હોય તેમ લાગી રહ્યું છે। તસ્કરો દ્વારા બેસતા વર્ષનું મુહૂર્ત કર્યા બાદ બાબરમાં 15 દિવસમાં 5મી વખત ચોરીનો પ્રયાસ થયો છે। બાબરના લાઠી બજાર વચ્ચે આવેલ રંગોળી શોપિંગમાં ટેલરની દુકાનમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ટેલરની બાજુમાં આવેલ જ્વેલર્સની દુકાનની દિવાલમાં કાણું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે ચોર ટોળકીને દિવાલ તોડવામાં સફળતા મળી ન હતી। જો ચોરો દિવાલ તોડવામાં સફળ રહ્યા હોત તો મોટી રકમ વેપારીને ગુમાવવાનો વારો આવ્યો હોત, પરંતુ તે સમયે કોઈ આવી ગયેલો હોવાથી તસ્કરો નાસી ગયા હતા। રંગોલી શોપિંગમાં રાત્રે દારૂની મહેફિલો તેમજ ગેરકાનૂની ધંધા થતા હોવાનું દુકાનદારોએ પોલીસને મૌખિક જણાવેલ, પરંતુ પોલીસે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી તેવો આક્ષેપ દુકાનદારોએ કર્યો હતો। ભાબરમાં વારંવાર ચોરીઓનો બનાવ બનતા રાત્રે પોલીસ અને હોમગાર્ડના પોઈન્ટ વધારવા માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ભાબરની અંદર કાયદાની વ્યવસ્થા પોલીસ તંત્રને જાગવાની જરૂર છે, કેમ કે આવા નવા બનાવ બનતા રહે। ભાબરની અંદર રંગોલી શોપિંગ અગાઉ પણ 10 વર્ષ પહેલાં પણ આવી ગુના બની હતી, એના પછી પણ પોલીસને અમે જાણ કરી હતી, હજુ સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો, આજ રાતે પણ તાળા તૂટ્યા છે। એટલે આ પોલીસ તંત્ર વેપારીઓ માટે જાગતી રહે તો ધન્યવાદ છે, બાકી આ તંત્ર આવી રીતે જો બેદાર કરી રાખશે તો ભાભરને હું ગરમ થઈ જશે। એનું કારણ છે કેમ કે પોલીસ તંત્ર કોઈ કહેતા અહીંયા દારૂની મહેફિલો પણ ચાલે છે, પણ કોઈ પણ તપાસ જોણ કરીએ છીએ, પણ કે લેખિતમાં આપીએ તો અમારે ખોટી તકલીફ થાય, એના કરતાં તમે અત્યારે આવીને જોઈ જુઓ તો ખ્યાલ આવે, બરાબર છે? એટલે બહુ તકલીફ છે, ભાભરની અંદર પોલીસ તંત્ર જાગે એવી મારી અપેક્ષા છે। આજે રાતે મારે દુકાન તૂટી છે, રાજશ્રી ટેલર હતો અને 2 તાળા શટરના તોડ્યા છે અને અંચા 2 હતા એ આજુબાજુ કરી અને રમણ ભમણ બાજુમાં હોનીની દુકાન હતી તોડવાની છે, એ દિવાલ તોડવાની કોશિશ કરેલી છે, પોલીસને જાણ કરી છે, પણ હજી કોઈ આવી નહીં, 2 કલાક પહેલાં ફોન કર્યો છે પોલીસ। થરાદમાં બ્રહ્મકુમારીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં થરાદના સાંસદ પરબતભાઈ પટેલે અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મકુમારીઓએ વિવિધ સ્થળોએથી હાજરી આપી હતી, તેમજ માઉન્ટ આબુમાંથી પધારેલા ઉર્મિલાબહેને આ પ્રસંગે આરસી વચન પાઠવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે થરાદમાં બ્રહ્મકુમારીના ભવનના નિર્માણ બાદ સરહદી વિસ્તારમાં આધ્યાત્મિકતા વધશે, જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓજા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આજ થરાદ કી ભૂમિ પર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કી ઓર સે રાજયોગ ભવન કી નીવ રખી ગઈ, ઇસમે હમારે આદરણીય સાંસદ પર્વત પટેલ ભાઈજી ઓર વિધાયક ભાઈજી પધારે, इसके अलावा समाज के अन्य गणमान्य व्यक्तियों ने भी नींव रखने में अपनी अपनी उंगली लगाई। इस भवन निर्माण का उद्देश्य है
कि लोगों का चरित्र निर्माण हो, उनके जीवन में शांति आए। आज हम देखते हैं कि समाज का हर वर्ग उन्नति कर रहा है, लेकिन जो चरित्र का क्षेत्र है वो दिनों दिन नीचे गिरता जा रहा है। और चरित्र के बिना मानव जीवन कोड़ी तुल्य हो जाता है। तो मानव जीवन में सच्ची शांति, प्रेम, भाईचारा, एकता कैसे स्थापित हो, उसकी व्यवहारिक शिक्षा यहाँ पे दी जाएगी। हमारी पुष्पा बहन यहाँ की इंचार्ज है, सांचौर की जया बहन, उनकी देखरेख में सारा कार्य चल रहा है। हमारी ब्रह्मचारिणी बहनें सुबह से लेकर रात तक जन सेवा की निस्वार्थ कार्य में लगी रहती हैं और ये भवन सर्व के सहयोग से बन रहा है। हमारी शुभकामना है कि थराद के भाई बहनों को इस भवन से सुख शांति प्राप्त हो और सभी के घरों में। बनासकांठा जिल्ला में बनासटेरी चूंटनी बिनहरीफ संपन्न थया बाद जिल्ला खरीद वेचाण संघ की चूंटनी जाहिर थता पुनः जिल्लाना सरकारी राजकारण में गरमाव छवायो छे। जो कि खातर कौभाड़ ने लई सतत विवादों में रहेला जिल्ला सरकारी खरीद वेचाण संघना 17 विभागना नियामक मंडलना सभ्योनी चूंटनी माटे चूंटनी अधिकारी द्वारा जाहिरनामु प्रसिद्ध कराई छे, जेमां उमेदवारी पत्रों भरवाना 5मा दिवस मंगलवारे 3 बैठक उपर एक एक उमेदवारी पत्रों भराया छे, जेमां व्यक्ति विभाग में वडगामना मेघराजभाई गलबाभाई पटेल, सेवा मंडली महिला विभाग 1मां पालनपुर तालुकाना खेमाणा गामना वड़ागोंठ हेतीबेन कांजीबाई और सेवा मंडली अनुसूचित जाति विभाग में सुईगामना लीबोड़ी गामना सोलंकी नरेन्द्र कुमार मसरूभाई पोतानी उमेदवारी नोंधावी छे। जो कि आ चूंटनी में आगामी 11 डिसेम्बर 2020 सुधी उमेदवारी पत्रों भराशे और 14 डिसेम्बर उमेदवारी पत्रों की चकासणी कराशे, जयरे 17 डिसेम्बर रोज उमेदवारी पत्रों परत खेंचवा प्रक्रिया हाथ धराशे और जरूरी जणाशे तो 28 डिसेम्बर रोज चूंटनी योजवामां आवशे, जेनी मतगणतरी 29 डिसेम्बर रोज योजाशे। ते पूर्ण थया बाद परिणाम जाहिर कराशे। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। દિલ્હી બાદ દિયોદરમાં પણ ખેડૂતોનો સરકાર સામે વિરોધ। દિયોદરમાં સુજલામ સુફલામાં પાણી છોડવાનો વાયદો સરકાર ભૂલતા ખેડૂતોએ કર્યા ધરણા। જીવલેણ એઇડ્સની બીમારીના દર્દીઓમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લો એઇડ્સને લઈ એ ગ્રેડમાં, પરંતુ તેમ છતાંય એચઆઈવી પોઝિટિવ સગર્ભાઓ સ્વસ્થ બાળકોને આપી રહી છે જન્મ। અને ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થતાં બીકે ન્યૂઝ ચેનલ પર નિહાળો ખાસ અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। મેં હું કુમારજી કા ઘર। કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય। કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા। અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન। શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ,
રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા, બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા, શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, પરંતુ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. છેલ્લા ઘણા સમયથી અનિયમિત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને અત્યારે સ્થિતિ એવી બની છે કે 1000 ફૂટ સુધી પાણી મળતું નથી. નર્મદા નિગમ દ્વારા જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે અહીંના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે, જેથી સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ઘસી આવ્યા હતા. 5 તાલુકાના અંદાજિત 300-400 જેટલા ખેડૂતોએ નિદ્રાધીન સરકારને ખેડૂતોનો અવાજ સંભળાય તે માટે ઢોલ વગાડતા વગાડતા નાયબ કલેક્ટર કચેરી પહોંચી ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો આ પાણી આ સુજલામમાં ચાલુ ન થાય તો ખેડૂતોના 50% તો બોરહેડ એમ નથી અને ઈ પાક ફૂંકાઈ દેવાનો, એટલે ખેડૂતને ખૂબ તકલીફ પડવાની. અને આવેદન પત્ર કલેક્ટર સાહેબને આવ્યું છે, શેઠ ગાંધીનગર સુધી આવ્યું છે, બોલ્યા છે અને પાણી ચાલુ ન કરે તો અન્યાય થાય છે ખેડૂતોને. 5 તાલુકાના ખેડૂતો કંગાલ બની દે તો પાણી ના ચાલુ થાય તો, અને પરિપત્ર તમારો સુધારી નાખો સાહેબ ગમે એ કરીને, અને નકે આ આંદોલન કાયમી ચાલુ રહેવાનો. બરાબર, પછી તમે કોઈ એમ કહો કે આ કોરાનો છે, કોરાના હિસાબે અમે એની મર્યાદા અમ છા, પણ પછી કોરાનો અમે તો સાઈડ ઉપર કરી છે, મરા પાસે અમે મરવાનું છે, હવે વહેલા મરા. બરાબર, બાકી આ છોડવાનું નથી, કેનાલમાં પાણી ચાલુ નહીં થાય. અને તમે માર્ચના 15 તારીખ સુધી બોલેલા છો તો નહીં પડો તો આ આંદોલન કાયમી ખેડૂતો ચાલુ રાખશે. 1000 ખેડૂતો કાયમી બેહવાના છે અને પછી 5000 ખેડૂતો બે છે. બાકી આ પાણી ન છોડો ત્યાં સુધી ઉઠવાનું નથી અમારે. અમારું ખેડૂતોનું કહેવું એવું છે, આજે અમે 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલ માટે ભેગા થયેલા છે, કારણ કે આનો અમને ન્યાય મળતો નથી. અમારે આજ 5 તાલુકાની અંદર પાણી ખૂબ ભૂંગભ જળ ખૂબ ઊંડો જતા રહ્યા છે. 1100 ફૂટના હાલ અમારે ખેડૂતોને બોર કરેલ છે. તો અમારે સરકારને એવું કહેવું છે કે નર્મદાની અંદર તો ખૂબ પાણીનો પુરવઠો છે, તો અમને 5 તાલુકાની અંદર સુજલામ સુફલામનું 2000 કિસુક પાણી આલે તો અમારે 5 તાલુકાને કમ્પ્લીટ ચાલે થાય એવું અમારે સરકારને કહેવું છે, કે અમને અમને ઝડપી ન્યાય મળે. અને આ ન્યાય નહીં મળે તો અમે ધરણામાંથી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉઠશે નહીં, અમારું એવું કહેવું છે સરકારશ્રીને. અમે આજે ખેડૂતો 1000 ખેડૂતો ભેગા થયેલા છીએ. કોરોના મહામારીના સમયમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમ છતાં પણ કેનાલમાં પાણી ન મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ વધુ દયનીય બની રહી છે અને વારંવાર રજૂઆત બાદ પણ સિંચાઈ માટે પાણી ન મળતા આ વિસ્તારના ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોની માગણી એવી છે કે અમને સુજલામ સુફલામ કેનાલનું પાણી મળવું જોઈએ, જે પાણીથી અમે કૂવા કે રિચાર્જ કરી શકીએ અને રિચાર્જ થવાના કારણે પાણીના તળ ઊંચા આવે, જેથી ખેડૂતોને પોતાના બોરથી પણ અને સિંચાઈ
થઈ શકે એ ખેડૂતોને માગણી છે અને એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર અમે સરકારશ્રીને મોકલી આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોનું આંદોલન ઉર્ગને ઉર્ગ બની રહ્યું છે. દિયોદર તાલુકામાંથી અને પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં ના આવતા આ આંદોલન ખેડૂતો કરી રહ્યા છે. જો કે આ તમે આ જોઈ રહ્યા છો દર્શનના અંદર આ જે ખેડૂતો છે હાલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં રજૂઆત કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે કેનાલના અંદર પાણી છોડવામાં આવે. કારણ કે એક બાજુ આ જે વિસ્તારના અંદર પાણી છોડવામાં ના આવતા અહીંના જે પાણીના તળ છે એકદમ નીચા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમના મોગા ભાવનું બિયારણ લાઈન અહીં ખેડૂતોએ ખેતીનો પાકનું વાવેતર તો કર્યું છે, પરંતુ જે ખેડૂતોને પિયતનું પાણી ના મળતા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા ખેડૂતો હવે જે આંદોલન છે ઉર્ગ વધુ બની જઈ રહ્યું છે. ત્યારે તેમાં દર્શનના અંદર જોઈ રહ્યા છે કે જે ખેડૂતો છે તે ખાસ કરીને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને ખાસ રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલના અંદર પાણી છોડવામાં આવે. જો કે બીજી તરફ સરકાર દ્વારા તાજેતરના અંદર જે ખેડૂતોને જે સુજલામ સુફલામ કેનાલના અંદર પાણી છોડવાનું હોય છે તેનો જે પરિપત્ર હતો તેના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુજલામ સુફલામ કેનાલ અંદર પાણી છોડવામાં નહીં આવે. જો કે હવે આ પાણી છોડવામાં નહીં આવે ત્યારે ખેડૂતોનું જે આંદોલન છે વધુ ઉર્ગ બની રહ્યું છે. જગદીશ સોની, બીકેની ચેનલ, બનાસકાંઠા. તાજેતરમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં એક ન્યૂઝ ચેનલના નીડર પત્રકાર અને સંચાલક વિજયસિંહ રાજપૂત ઉપર રાત્રિના સમયમાં એકલતાનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરી હુમલાખોર નાસી ગયેલ જે બાબત અત્યંત નિંદનીય છે. જે બનાવને લઈ લાખણી તાલુકાના પત્રકારો આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. પત્રકારો ઉપર બનતા હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે, જેથી દેશની ચોથી જાગીરની આવારા તત્વો દ્વારા ભયનું વાતાવરણ ફેલાવી સત્ય અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પત્રકારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી આવા શખ્સો સામે કાયદાકીય રીતે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને હુમલો કરનારાઓની સત્વરે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા થાય એવી પ્રેસ ક્લબ ઓફ લાખણીના પત્રકારોની માંગણી સાથે લાખણી તાલુકાના મીડિયાના મિત્રો દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકશાહીમાં મીડિયા એ દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે. આ દેશની ચોથી જાગીરને અભિવ્યક્તિની આઝાદી હોય છે, તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો આ મીડિયાને ટાર્ગેટ બનાવી અને પોતાના કૌભાંડનો પર્દાફાશ ન થાય એટલા માટે કાયદાના વિરુદ્ધમાં જઈ કાયદો હાથમાં લઈ અને મીડિયા ઉપર હિચકારો હુમલો કરતા હોય છે અને જે હુમલાઓનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જે આપણા સૌના માટે શરમજનક છે, લોકશાહી માટે પણ શરમજનક છે. તાજેતરમાં ભાવનગરના શિહોરમાં ન્યૂઝ નેટવર્ક ગુજરાતના ચેનલ હેડ ઉપર જે પ્રકારે અસામાજિક તત્વોએ હિચકારો હુમલો કર્યો છે એ હુમલાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ હુમલો કરનાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ પાશા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આ લોકો વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવે, તો જ આવનારા સમયમાં પત્રકારો ઉપર થતા હુમલાઓ અટકાવી શકાશે. અન્યથા જો આવા લોકોના વિરુદ્ધ કાર્યવાહી કઠોર કાર્યવાહી કરવામાં નહીં આવે તો પત્રકારો ઉપર આવનારા સમયમાં પણ હુમલા થતા રહેશે અને જે હુમલાઓ લોકશાહી માટે શરમજનક છે. જિલ્લા મથક પાલનપુર ખાતે શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ રેડક્રોસ ભવન ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં એચઆઈવીથી પીડિત અંદાજિત 5,000થી વધુ લોકો માટે કામ કરતા વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સહાય અધિકારી ડોક્ટર ચંદ્રાબેન અખાણી, પાલનપુર સહાયના જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર ગીરધર પટેલ, નરેશભાઈ સોની સહિત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટ ગુજરાત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી ગુજરાતના માધ્યમ દ્વારા એઇડ્સ દિન નિમિત્તે એઇડ્સ માટે કામ કરતી સંસ્થાઓ અને એમના પ્રતિનિધિઓનો સન્માનવાનો કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના માધ્યમ દ્વારા આજે કરવામાં આવ્યો છે. એ નિમિત્તે ગુજરાત સરકારના એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને અહીં સન્માનવામાં આવ્યા છે. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના દ્વારા આ પ્રતિનિધિઓને સન્માન કરતો આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મિત્રો, વડીલો, એઇડ્સ એક સમાજનું
એક દુઃખદાયક રોગ હતો એ આજે વિવિધ સંસ્થાઓના માધ્યમ દ્વારા જે સમાજમાં જાગૃતતાનું કામ કર્યું છે એના કારણે આજે એઇડ્સને લોકો અને દર્દીઓ સ્વીકારીને સમાજમાં સ્વમાનભેર જીવતા જીવન ગુજારી રહ્યા છે એનો અમને આનંદ છે. આજે બનાસકાંઠાની વિવિધ સંસ્થાઓમાં એનપી પ્લસ હોય, લાયન્સ ક્લબ હોય, રોટરી ક્લબ હોય કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હોય કે એઇડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમ દ્વારા વિવિધ સંસ્થાઓ કામ કરી રહી છે એ તમામ સંસ્થાઓને અભિનંદન આપી અને સન્માન તો આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આજે વિશ્વ એઇડ્સ દિવસ છે, એક આવો રોગ કે જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોમાં જાગૃતતાના અભાવે ગામે ગામે એઇડ્સના દર્દીઓ મળી આવતા હતા. જો કે જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે, શિક્ષણમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે એઇડ્સ એવી ગંભીર બીમારી સામે જાગૃતતાના કારણે એઇડ્સ પીડિત લોકોની સંખ્યા ઘટી રહી છે. એઇડ્સ એવા રોગ સામે લોકોમાં જાગૃતતા આવે અને નવી પેઢી આ ભયંકર રોગ વિશે જાણે તે માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં એઇડ્સ દિવસની ઉજવણી થતી હોય છે. આમ તો સમગ્ર વિશ્વ માટે એઇડ્સ બીમારી ખતરા સમાન હતી. જે રીતે હાલના સમયે આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે એ પ્રમાણે એક એક સમયે એઇડ્સ રોગ પણ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ગામડામાં એઇડ્સ પીડિત સાથે ભેદભાવ પણ રાખવામાં આવતો હતો, જેથી જાગૃતતાના અભાવે આ રોગે માથું ઉચક્યું હતું અને વિશ્વભરમાં લાખોની સંખ્યામાં લોકો એઇડ્સગ્રસ્ત થયા હતા. જો કે હવે વિશ્વ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એઇડ્સ માટેની દવા અને ખાસ જાગૃતતા લાવતા આ રોગ સામે વિશ્વ સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા પણ જિલ્લા તેમજ તાલુકા મથકે એઇડ્સ રોગને લઈ આખો વિભાગ ઊભો કરતા હવે સરળતાપૂર્વક કોઈ શરમ સંકોચ વગર એઇડ્સના દર્દીઓ દવા મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો હાલના સમયમાં 500 જેટલા ટેસ્ટ સામે હવે એકાદ દર્દી એઇડ્સ પીડિત મળી આવે છે, જ્યારે પહેલા 500 ટેસ્ટની સામે 5 કરતાં વધારે દર્દીઓ મળી આવતા હતા. આજે વિશ્વ એઇડ્સ દિવસ પર ધાનેરા તાલુકામાં 12 જેટલા વ્યક્તિના એઇડ્સના કારણે મૃત્યુ થતાં તેમને ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એઇડ્સ વિભાગના તબીબનું માનીએ તો હવે છેલ્લા 5 વર્ષ દરમિયાન એઇડ્સના દર્દીઓનો મૃત્યુ આંક પણ ઘટ્યો છે. આજે આપણે વાતચીત કરીએ વિશ્વ એઇડ્સ દિન છે, તો વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત આપણા બનાસકાંઠાની અંદર આઈસીટીસી, પીપીટીસીટી, એફઆઈસીટીસી ઘણા બધા એવા સેન્ટરો છે, જેમ કે બનાસ એનપી પ્લસ અને બીજા એનજીઓ છે કે જેની સાથે આપણે મળી અને એચઆઈવી એઇડ્સના કાર્યક્રમો કરીએ છીએ જાગૃતિને લગતા, અને એચઆઈવીની અંદર ઘટાડો થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત આપણે વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે એ કેટેગરીમાં છે, એમાં એચઆઈવીનું પ્રમાણ ખૂબ ઊંચું છે. એના માટે આપણે જાગૃતિના કાર્યક્રમ દ્વારા નિરોધ, લોકો વધુમાં વધુ ઉપયોગ કરે, એચઆઈવી પોઝિટિવ લોકો વધુમાં વધુ સેફ કરે અને એઆરટી સેન્ટરમાંથી રેગ્યુલર દવા લે, તો જેના કારણે એમાં ઘટાડો થઈ શકે. આપણે એએનસીની વાતચીત કરીએ કે દરેક એએનસીનો એચઆઈવીનો ટેસ્ટ ફરજિયાત છે, દરેક ટીબીના લોકોનો એચઆઈવી ટેસ્ટ ફરજિયાત છે. એના અંતર્ગત એએનસીમાં આપણે એચઆઈવીનું પ્રમાણ ઘટ્યું છે. એનું કારણ એ છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટીએલઈ નામની જે દવા છે એનું રેગ્યુલર એ લોકો ઉપયોગ કરે છે અને એએનસી અને એના પાર્ટનર રેગ્યુલર દવા લે છે, તો જેના કારણે એચઆઈવીનું પ્રમાણ ઘટ્યું છે. બનાસકાંઠા જિલ્લો હવે કેટેગરી એમાંથી ધીરે ધીરે કેટેગરી બી તરફ જઈ રહ્યો છે. એનું કારણ એ છે કે ઘણું બધું જાગૃતિનું પ્રમાણ આવ્યું છે અને ઘણું બધું એચઆઈવી બાબતે કામ થયું છે, તો લોકોમાં જાગૃતિ આવવાથી અને રેગ્યુલર દવા લેવાથી આમાં સારો એવો સુધારો થયો છે. આજે વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લો અને આપણું ગુજરાત બીજા રાજ્યની કમ્પેરિઝનમાં એચઆઈવી એડ્સમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આપણો ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી છે એ ખૂબ જ આગળ છે. એઇડ્સની બીમારી સગર્ભા મહિલાઓ માટે પણ ભયંકર હતી, જો કે હવે નવી નવી ટેકનોલોજીના કારણે એઇડ્સ પીડિત મહિલાઓ સ્વસ્થ બાળકને જન્મ આપી રહી છે. ધાનેરા સ્ત્રી રોગ નિષ્ણાંત બાબુભાઈ પટેલનું માનીએ તો આફ્રિકા પછી ભારત દેશમાં સૌથી વધારે એઇડ્સના દર્દીઓ મળી આવતા હતા. જો કે હવે સરકાર દ્વારા વર્ષ દરમિયાન એઇડ્સ બાબતની જાગૃતતાના કારણે હવે એઇડ્સનું પ્રમાણ ઘટ્યું છે. ડિસેમ્બર મહિનાની 1 તારીખ એટલે આપણે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખીએ છીએ. લગભગ 80થી એના પહેલાંના દાયકામાં એઇડ્સનું પ્રમાણ બહુ વધારે હતું, ખાસ કરીને આફ્રિકન કન્ટ્રી અને આપણે ભારતમાં પણ બહુ એનું પ્રમાણ જોવા મળતું હતું. એનું મુખ્ય કારણ જાગૃતતાનો અભાવ હતો અને રોગ કઈ રીતે ફેલાય છે. મોસ્ટલી એઇડ્સ રોગ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો લોહીથી ફેલાતો રોગ છે, અને આપણે ઇન્ડિયામાં એક સંકુચિત માનસિકતાના લીધે આપણે એસટીડી વિશે, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એનું પ્રમાણ થોડું પહેલાં વધારે જોવા મળતું હતું. કેમ કે લોકોમાં થોડી સંકુચતા હતી અને જાગૃતિનો પણ થોડો અભાવ હતો. પરંતુ સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી
વીડ્સ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે આપણે નાકો હેઠળ, એના હેઠળ બહુ સારી એવી એક્ટિવિટી થાય છે. દરેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લેવલ સુધી પણ હેલ્થ વર્કર તમારા ઘરે આવીને એની મેડિસિનો આપે છે, અને જે પણ પોઝિટિવ હોય એને નામ પણ સિક્રન્સી રાખવામાં આવે છે કે ક્યાંય જાહેર કરવામાં આવતું નથી, જેને કરીને જે સોશિયલ એનું ટેબુ પડતું હતું કે ભાઈ મને એઇડ્સ છે તો મને મળશે નહીં, એ બીક હતી. એના કારણે જે માનસિક લોકો છુપાવતા હતા આરોગ્યને, એ બધું ઓછું થયું છે. બીજું, સરકારના સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓમાં છે એમાં એઇડ્સ અને જે HBSAG ને બધાના રિપોર્ટ ફરજિયાત આપણે કરીએ છીએ, પહેલેથી જ પકડાઈ જાય છે ધારો કે કોઈ હોય તો, અને એની હિસ્ટ્રી પણ અમુક ટાઈમે શું છે કે આ બધી કંઈક એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા તો એના પોઝિટિવ કોઈ ફેક્ટર હોય તો એના હિસ્ટ્રી ઉપરથી પકડાઈને એમને પહેલેથી જ મેડિસિન ચાલુ થઈ જાય, અને ડિલિવરી ટાઈમે પણ જેની ટેબ્લેટ નેવિર આપીને આપીએ છીએ, બાળકને પણ એના રિપોર્ટો કરતા બાળકનો પોઝિટિવિટી આવવાની શક્યતા બહુ હવે અત્યારે ઘટી ગઈ છે, અને એક એ આપણા સમાજ માટે બહુ સારી વસ્તુ છે, અને ધીરે ધીરે આ વિધિન શોર્ટ ટાઈમ એને પણ આપણે કંટ્રોલ કરી શકશું. બીજું કે પહેલાં આ મેઇન બ્લડથી ફેલાતો રોગ હતો. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થતા BK News ચેનલ પર નિહાળો ખાસ અહેવાલ. તો જોતા રહો BK News ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમવાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિનથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ખ્યાતનામ બનેલા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અંગ્રેજોએ સ્થાપેલું આ શહેર અનેક તડકા છાંયડાનું સાક્ષી બનેલું છે, ત્યારે આજે પ્રથમવાર ડીસાના ઇતિહાસ પર અમારો ખાસ અહેવાલ. ડીસા શહેર ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું વેપારી મથક તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ શહેરની છાપ એક વેપારી મથકની છે, પરંતુ આ શહેરની સ્થાપના કંઈક જુદા જ હેતુથી કરવામાં આવી હતી. તેની સ્થાપનાને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે સૌ પ્રથમવાર બીકે ન્યૂઝ ચેનલ તમને બતાવશે બીકે ન્યૂઝ ચેનલ પર ડીસાનો સંપૂર્ણ ઇતિહાસ. બનાસ નદીના કાંઠે વસેલું ડીસા શહેર અત્યારે 1 લાખ કરતાં પણ વધારેની વસ્તી ધરાવે છે. 200 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા ડીસા શહેરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. સામાન્ય રીતે ભારતમાં શહેર અને નગરોની સ્થાપના હિન્દુ અને મુસ્લિમ લોકોએ કરી છે, પરંતુ ડીસા શહેરની સ્થાપના અંગ્રેજોએ કરી છે. એટલે કે ડીસા શહેરનું તોરણ અંગ્રેજો દ્વારા બાંધવામાં આવ્યું છે. ઈસવીસન 1821માં અંગ્રેજોએ ડીસા શહેરની જમીન પાલનપુરના નવાબ પાસેથી 99 વર્ષના ભાડા પટ્ટે રાખી હતી. તે સમયે વર્તમાન ડીસા શહેર ગાઢ જંગલોથી આચ્છાદિત હતું. તત્કાલીન સમયમાં રાજસ્થાનમાં વસતા ડફેર, ખોસા, ભીલ જાતિના લોકો દ્વારા અમદાવાદથી જયપુર વચ્ચે મોટી લૂંટફાટ કરવામાં આવતી હતી અને અહીંથી પસાર થતા વેપારીઓને તેનો ભય હતો. તેના માટે અંગ્રેજોએ અમદાવાદ અને જયપુર વચ્ચે સર્વે કરતા હાલ જ્યાં ડીસા શહેર આવેલું છે તે જગ્યા સૌથી વધુ અનુકૂળ આવતા ડીસામાં લશ્કરી છાવણીની સ્થાપના કરવા માટે પાલનપુરના નવાબ પાસેથી ડીસા શહેરની જમીન 99 વર્ષના ભાડાપટ્ટે રાખી અને અહીં લશ્કરી છાવણીની સ્થાપના કરી. અમારી મિટ્ટીનું સરનામું છે ડીસા. કુંવારી બનાસ દોડતી ઠેકતી ધસમસતી આવે અને ઝાંપામાં જ પોંખવા ઊભું રહે એ નગર ડીસા. ગામે ગામના તોરણ હિન્દુ કે મુસ્લિમોએ બાંધ્યા, પણ અંગ્રેજોએ જેનું તોરણ બાંધ્યું એવું આ નગર ડીસા. અંગ્રેજોએ તોરણ બાંધ્યું એટલા માટે કહું છું કે ડીસાની સ્થાપના અંગ્રેજોએ કરી 1824ની સાલમાં. પણ એક બીજી પણ એના માટે વિગત મળે છે 1821-22ની. આ બંને વચ્ચે થોડો વિવાદ છે, પણ એમાં બે પ્રકારની વાત હોઈ શકે કે જ્યારે ડીસાની સ્થાપના થઈ ત્યારે પાલનપુરના નવાબની સાથે કરાર થયેલા કે 99 વર્ષના પટ્ટા માટે આ જમીન આપવામાં આવે. એ કરાર જે થયો એ 1821-22માં, અને પછી અહીંયા જે વૃક્ષો હતા એ વૃક્ષોને કાપી અને અહીંયા આખી અંગ્રેજી છાવણી બનાવવામાં આવી એ સમય 1824નો હોય એમ લાગે છે. ડીસાની સ્થાપના પાછળના કારણે એ હતા કે અંગ્રેજોએ સહાયકારી યોજનાની નીચે લગભગ બધા સ્ટેટોની રક્ષણની જવાબદારી સ્વીકારેલી, અને અહીંયા એવી પરિસ્થિતિ હતી કે રાજસ્થાનથી કેટલીક જાતિઓ, કેટલાક એવા પ્રકારના લોકો, ડફેર, પછી ખોસા, ભીલ, આવી કેટલીક જાતિઓ અહીંયા લૂંટ કરવા માટે આવતી અને એ રાજસ્થાનથી છેક અમદાવાદ સુધી લૂંટ કરતી. તો આ બધા સ્ટેટોના રક્ષણ માટે અહીંયા એક લશ્કરી છાવણીની જરૂર ઊભી થઈ, અને એના માટે પછી અંગ્રેજો દ્વારા તપાસ કરવામાં આવી કે અમદાવાદથી માંડી અને જયપુર સુધીની અંદર એવો કયો પ્રદેશ છે કે જ્યાં આ લશ્કરી છાવણી રાખી શકાય. ભારતમાં અંગ્રેજો યુરોપથી આવ્યા હતા અને યુરોપ ઠંડો પ્રદેશ હોવાના લીધે ભારતીય મહાદ્વીપની ગરમ આબોહવા આ યુરોપિયન અંગ્રેજો માટે અસહ્ય હતી, જેના માટે પણ અંગ્રેજો હરિયાળો અને પાણીવાળો વિસ્તાર શોધી રહ્યા હતા. ત્યારે ડીસા એક એવું સ્થળ હતું કે જે ગાઢ જંગલોથી આચ્છાદિત હતું અને અહીં બનાસ નદી ખળખળ બારે માસ વહેતી હતી, અને એટલા માટે અંગ્રેજોને ડીસા પસંદ આવી. પાલનપુરના નવાબ પાસેથી ડીસાને ભાડાપટ્ટે રાખ્યા બાદ અંગ્રેજોએ અહીં સૌપ્રથમ ઇમારત બનાવી, તે હવાઈ પિલરની ઇમારત હતી. અંગ્રેજોએ હવાઈ પિલરની મદદથી ડીસાના હવામાનનું સતત નિરીક્ષણ કરતા હતા. અંગ્રેજો ગરમ હવામાનમાં રહી શકતા નહોતા, એમના માટે એકદમ ઠંડી આબોહવા હોય, સમશીતોષ્ણ હોય અને એકદમ શુદ્ધ પાણી મળતું હોય એવી જગ્યાએ એમણે જ્યારે તપાસ કરી ત્યારે અહીંયા બહુ મોટું જંગલ હતું, બનાસ નદી વહેતી હતી, આ જગ્યા એમને પસંદ પડી. પાલનપુરના નવાબ પાસેથી લઈ અને એમણે આ જગ્યાઓને ઝાડ વગેરે કપાવી, વૃક્ષો કપાવીને લશ્કરી છાવણી ઊભી કરી. સૌથી પહેલાં એમણે હવાઈ પિલર બનાવ્યો કે જેના દ્વારા એ ઉષ્ણતામાનને માપી શકે.
ડીસામાં અંગ્રેજોએ ડીસા શહેરની સ્થાપના કરી અને અહીં જે સૌથી પહેલી ઇમારત બનાવી તે ઇમારત હવાઈ પિલરની ઇમારત છે. આ ઇમારતની રચના હવામાનના નિરીક્ષણ માટે કરવામાં આવી હતી, પરંતુ હવાઈ પિલર સાથે પણ એક રોચક વાર્તા જોડાયેલી છે. કહેવાય છે કે અંગ્રેજોએ ડીસાની સ્થાપના કર્યા બાદ અહીં હવાઈ પિલર બાંધ્યો હતો. તે સમયે અંગ્રેજી જનરલની એક દીકરી કે જેનું નામ મેરી હતું, તેને એક હિન્દુ યુવક સાથે પ્રેમ થઈ ગયો અને મેરીના લગ્ન હિન્દુ યુવક સાથે ન થતાં મેરીએ હવાઈ પિલર પરથી તેના પાલતુ શ્વાન સાથે પરતું મૂકીને આત્મહત્યા કરી હતી. અને આ મેરીની કબર આજે પણ ડીસામાં આવેલા ખ્રિસ્તીના કબ્રસ્તાનમાં હયાત છે. આ ઉપરાંત ડીસાની સ્થાપના થયા બાદ ડીસામાં લશ્કરી છાવણીની પણ સ્થાપના થઈ. તે સમયે ડીસામાં માત્ર લશ્કર જ હતું અને લશ્કરના જવાનો કે જે હિન્દુ અને મુસ્લિમ સમાજના હતા તેમણે ડીસામાં ધાર્મિક સ્થળોની સ્થાપના કરી અને તે ધાર્મિક સ્થળોના નામ પણ લશ્કર પરથી રાખવામાં આવ્યા. એટલે કે જ્યાં લશ્કરનો રસાલ હતો તે વિસ્તારમાં રિસાલેશ્વર મહાદેવ અને રિસાલા મસ્જિદની સ્થાપના કરવામાં આવી. લશ્કરની રેજિમેન્ટ જ્યાં રહેતી હતી તે વિસ્તાર અત્યારે રેજિમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાય છે અને ત્યાં પણ રેજિમેન્ટ મહાદેવની સ્થાપના કરાઈ. આ ઉપરાંત લશ્કરનું તોપખાનું જ્યાં હતું તે વિસ્તારમાં તોપખાના મહાદેવની સ્થાપના કરવામાં આવી અને જ્યાં લશ્કરની પલટન હતી ત્યાં પલટન મહાદેવની સ્થાપના કરવામાં આવી. આ હવાઈ પિલરની પણ એક સરસ કથા છે કે મેરી એલિશ નામની એક જર્નલની દીકરી હતી, એ એક હિન્દુ યુવાન સાથે પ્રેમમાં પડી. એની સાથે લગ્ન થઈ શકે તેમ નહોતા, એટલે એ પોતાના એક કૂતરાને લઈને હવાઈ પિલર ઉપરથી કૂદકો મારીને નીચે પડી, એનું મૃત્યુ થયું અને એની કબર ખ્રિસ્તીઓના કબ્રસ્તાનની અંદર હાલ પણ મોજૂદ છે. અંગ્રેજો અહીં આવ્યા પછી જુદી જુદી જગ્યાએ એમનું આખું લશ્કર ગોઠવાયું. જ્યાં રિસાલો રહેતો હતો એને રિસાલા કહેવાય છે, જે જગ્યાએ પલટન રહેતી હતી એને પલટન કહેવાય છે, જે જગ્યાએ હાથીઓ બાંધવામાં આવતા હતા એ વિસ્તારને હાથીખાના કહેવાતું હતું. પછી એની અંદર હિન્દુ મુસ્લિમ જે હતા એ બધા હિન્દુ મુસ્લિમોએ પોતાના ધાર્મિક સ્થાનો પણ ઊભા કર્યા. એના કારણે આજે ડીસાની અંદર રિસાલા મસ્જિદ, રિસાલા મહાદેવ, પછી રિસાલા મંદિર, અહીંયા પલટન મંદિર બન્યું. આજે આ વિસ્તાર છે રિજમેન્ટ, એ રિજમેન્ટ વિસ્તારની અંદર રેજિમેન્ટ મહાદેવ બન્યું. આમ બધા જે ભગવાનો છે એ ભગવાનોને પણ લશ્કરના નામ સાથે જોડી અને આ પ્રકારના ધાર્મિક સ્થાનો પણ અહીંયા બન્યા. ડીસાની સ્થાપના થયા બાદ ડીસા ધીરે ધીરે વિકાસ કરવા માંડી અને ઈસવીસન 1853માં બનાસકાંઠા જિલ્લાની પ્રથમ હાઈસ્કૂલ એવી વર્નાકુલર હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે. સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે કરશનદાસ મૂળજી હતા અને કરશનદાસ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમના વિશે અનેક લેખો પણ લખાયેલા છે. કરશનદાસ મૂળજી એ જ વ્યક્તિ છે કે જેમણે બનાસકાંઠા જિલ્લામાં પત્રકારત્વની શરૂઆત કરી. કરશનદાસ મૂળજીએ 1855માં પ્રથમવાર પોતાનું સત્યાર્થ નામનું વર્તમાન પત્ર બહાર પાડીને બનાસકાંઠા જિલ્લાના સૌથી પહેલા પત્રકાર બન્યા. પછી ધીમે ધીમે અહીંયા વસ્તી આવવા લાગી, લોકો રહેવા લાગ્યા અને પછી એવું બન્યું કે ડીસાનો વિકાસ થતો ગયો. 1853માં ડીસાની અંદર વર્નાક્યુલર હાઈસ્કૂલ બની, જેના પહેલાં પ્રિન્સિપાલ હતા કરશનદાસ મૂળજી, જે બહુ મોટા સુધારક હતા અને જેને નામે અનેક કથાઓ પ્રસિદ્ધ થયેલી છે. મેં પણ એની કથાઓ લખી છે. એમણે સુધારાનો બૂંગીઓ ફોંક્યો અને મને આનંદ તો એ વાત થાય છે કે એમણે 1855ની અંદર અહીં બેઠા બેઠા એક વર્તમાન પત્ર શરૂ કર્યું, અને સત્યાર્થ પ્રકાશ નામનું, જે અહીં બેઠા બેઠા લખતા હતા એ. એટલે પહેલું પત્રકારત્વ આ બનાસકાંઠા જિલ્લામાં ડીસાએ આપ્યું, એનો આપણને ગૌરવ થાય. ધીમે ધીમે ડીસા વિકસતું ગયું, શાળા પણ થઈ, આરોગ્યના પણ ધામો અહીંયા કને ખુલવા લાગ્યા. સમય વીતતો ગયો અને ડીસા દિવસે ને દિવસે વિકાસમાં અગ્રેસર રહેવા માંડ્યું. પછી સમય આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધનો અને વિશ્વયુદ્ધના કારણે ડીસાની લશ્કરી છાવણીને ખાલી કરવામાં આવી અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થતાની સાથે જ ડીસા શહેરની જગ્યા જે નવાબ પાસેથી 99 વર્ષના ભાડાપટ્ટે લીધી હતી તેનો સમય પણ પૂરો થઈ ગયો હતો.
પાલનપુરના નવાબ દ્વારા ડીસા શહેરની જમીનનો કરાર ચાલુ રાખવામાં આવ્યો, પરંતુ તે સમયે ડીસા શહેરનું નામ ડીસા નહોતું. વર્તમાન ડીસા શહેરનો વિસ્તાર કેન્ટોનમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાતો હતો અને ડીસા નજીક આવેલા જૂના ડીસા ગામને જ ડીસા માનવામાં આવતું હતું. બાદમાં નવા ડીસા તરીકે વર્તમાન ડીસા વિકસવા માંડી. એના પછી બીજું, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું 1914માં, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એવી સ્થિતિ નિર્માણ થઈ કે અહીંથી લશ્કર બધું ઉપાડી લેવું પડ્યું. લશ્કર ગયા પછી લશ્કરની કોઈ જરૂરિયાત ના રહી એટલે 1923ની અંદર પાલનપુર નવાબના જે કરાર પૂરા થતા હતા 99 વર્ષના પટ્ટાના, આ જમીન પાછી એમને સોંપી દેવામાં આવી. એ પછી ડીસાનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. આમ તો આનું નામ છે ને એ ડીસા પાછળથી પડ્યું. પહેલાં એને કેન્ટોનમેન્ટ કહેવામાં આવતું હતું. બાજુમાં જે જૂના ડીસા હતું એ જૂના ડીસાને કારણે આને નવા ડીસા કહેવામાં આવતું હતું. અત્યારે હવે એવી પરિસ્થિતિ છે કે જૂના ડીસા તરીકે ચાલુ છે, પણ આ ડીસા તરીકે અત્યારે ઓળખાય છે. બનાસ અને સીપુ નદીના સંગમ તટ પર વસેલું ડીસા શહેર એક સમૃદ્ધ શહેર હતું. ડીસામાં પાકતા બટાટા પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને ડીસાવાસીઓ પણ ડીસાને લઈ ગૌરવ અનુભવે છે. ડીસાનો વિકાસ ખૂબ છે, કારણ કે ડીસાની અંદર બનાસ નદી અને સીપુ નદી બંનેના પાણી અહીંયા આવે છે અને એના કારણે ખૂબ મોટી સમૃદ્ધિ છે. અનાજના પાકો થાય છે અને કેટલાક અનાજના પાકો બટાકા જેવા તો આખા ભારતની અંદર જાય છે. બટાકાના સેન્ટર તરીકે ડીસા પ્રસિદ્ધ છે. ધીમે ધીમે એનો વિકાસ થઈ રહ્યો છે. એમ પાલનપુર ભલે એ જિલ્લાનું મુખ્ય મથક હોય, પણ ડીસાનો વિકાસ બહુ જબરજસ્ત છે અને ધીમે ધીમે હજી પણ ડીસા આગળ વિકસશે એવી ભાવના છે. આ આપણું વતન છે, અમારું વતન છે ને માણસની અંદર જે વિસ્તરતું હોય છે તે વતન હોય છે. અંગ્રેજોનું નહીં, મારું તમારું આપણું વતન છે ડીસા, ને આપણી માટીમાંથી જે સુગંધ ફોરી રહી છે તે અમારી મિટ્ટીનું સરનામું છે ડીસા. લશ્કરી છાવણીના આશ્રયથી સ્થપાયેલું ડીસા શહેર અત્યારે ઉત્તર ગુજરાતનું વેપારી મથક બની ગયું છે, પરંતુ આજે પણ ડીસા શહેરમાં લશ્કરી છાવણીના અવશેષો ડીસાના ભૂતકાળની ગવાહી આપી રહ્યા છે. ડીસા શહેરની સ્થાપનાને 200 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. વેપારી મથક તરીકે ખ્યાતિ પામેલું ડીસા શહેરની સ્થાપના લશ્કરી છાવણી માટે કરવામાં આવી હતી. ડીસા શહેરની સ્થાપના થયા બાદ ડીસાએ અનેક તડકા છાયા જોયા છે. બીકે ન્યૂઝ ચેનલે ડીસાના ઇતિહાસને પડદા ઉપર જીવંત કરવાનો આજે પ્રયાસ કર્યો છે અને પોતાના દર્શકોની જિજ્ઞાસા ભૂખને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કોરોનાને લઈ ડીસામાં ચાલી રહેલી અફવાનો આરોગ્ય વિભાગે કર્યું ખંડન. અફવાને ફગાવી નગરજનોને સાવધાન રહેવાની પણ અપાઈ ચેતવણી. દિલ્હી બાદ દિયોદરમાં પણ ખેડૂતોનો સરકાર સામે વિરોધ. દિયોદરમાં સુજલામ સુફલામમાં પાણી છોડવાનો વાયદો સરકાર ભૂલતા ખેડૂતોએ કર્યા ધરણા. જીવલેણ એઇડ્સની બીમારીના દર્દીઓમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લો એઇડ્સને લઈ એ ગ્રેડમાં, પરંતુ તેમ છતાંય એચઆઈવી પોઝિટિવ સગર્ભાઓ સ્વસ્થ બાળકોને આપી રહી છે જન્મ. અને ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થતાં બીકેની ચેનલ પર નિહાળો ખાસ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.